એટલે જંગલ. આપણે જંગલ એટલે સામાન્ય રીતે શું વિચારીએ કે જ્યાં ઘણા બધા વૃક્ષો હોય, બરાબર, વૃક્ષોનું ઝુંડ હોય અથવા વૃક્ષોનો સમૂહ હોય તો તેને કહેવામાં આવે છે જંગલ. કોઈ પણ માનવીની સહાયતા વિના આપમેળે એટલે કે કુદરતી રીતે વિકાસ પામતા અને ઉછેર જેનો થતો હોય તેવા પ્રકારના જંગલોને અક્ષત વનસ્પતિના નામથી ઓળખવામાં આવે છે. હવે આ જે વનસ્પતિ છે કે જંગલો છે એના જુદા જુદા પ્રકારો આપણે નવમા ધોરણની અંદર શીખી ગયા, પણ અહીંયા જે જંગલોના પ્રકાર જોવાના છે તે થોડાક જુદા પ્રકારના છે, જેમાં વહીવટી દ્રષ્ટિએ પહેલો પ્રકાર છે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો. એમાં પહેલું છે અનામત જંગલ. બરાબર યાદ રાખજો, અનામત જંગલ એટલે જ્યાં સરકારી સંપૂર્ણ નિયંત્રણ હોય. જે જંગલની અંદર લાકડા કાપવા પર, પશુઓના ચરણ પર અને માનવીના હરવા ફરવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય, માનવ પણ ન જઈ શકે અથવા લાકડા પણ ન કાપી શકાય તેવા પ્રકારના જંગલોને કહેવામાં આવે છે અનામત પ્રકારના જંગલો. બીજો પ્રકાર છે વહીવટી હેતુસર જંગલોનો, એ છે સંરક્ષિત જંગલ. આ જંગલની અંદર અમુક શરતોને આધીન રહી, સરકારી કે વનના નીતિ નિયમોને આધીન રહી લાકડા કાપવાની અથવા લાકડા વીણવાની અને પશુ ત્યાં સ્થાનિક જે લોકો રહેતા હોય તે સ્થાનિક લોકોને પશુ ચરાવવા માટેની છૂટ આપવામાં આવતી હોય તો તેને સંરક્ષિત જંગલ કહેવામાં આવે છે. ત્રીજો વહીવટી હેતુસર જંગલોનો પ્રકાર એ છે અવર્ગીકૃત જંગલો, જેનો કોઈ વિભાગીકરણ કરવામાં આવ્યું જ નથી. દાખલા તરીકે સંરક્ષિત જંગલ એ નથી, અનામત જંગલમાં એનો સમાવેશ નથી થયો. એ સિવાયના જે બાકી જે છે જંગલો એને કહેવામાં આવે છે અવર્ગીકૃત જંગલ. જંગલનો ત્રીજો પ્રકાર છે અવર્ગીકૃત જંગલ, જ્યાં લાકડા કાપવા પર, પશુઓના હરવા ફરવા પર કે પશુ ચરણ પ્રવૃત્તિ પર કોઈ જ પ્રકારની પાબંદી ન હોય અથવા કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ ન હોય તો તેવા જંગલોને કહેવાય અવર્ગીકૃત જંગલો. આ સિવાય જંગલોના પ્રકારો બીજી રીતે જો કહીએ તો માલિકીને આધારે, વહીવટી હેતુસર અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પણ જંગલોનો બીજો પ્રકાર પાડવામાં આવે છે, જે તમે નવમા ધોરણની અંદર ભણ્યા નહોતા. એમાં પહેલો પ્રકાર છે રાજ્ય માલિકીનું જંગલ. આ પ્રકારની અંદર સંપૂર્ણ નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે, તેની ઉપર સંપૂર્ણ દેખરેખ સરકાર રાખતી હોય, રાજ્ય સરકારે હોય અને કેન્દ્ર સરકારે હોય, તો તે મોટાભાગે રાજ્યની માલિકીનો એ જંગલ કહેવામાં આવે છે. ત્યાર પછી બીજો પ્રકાર છે સામુદાયિક પ્રકારો. માલિકી વ્યવસ્થાપનની દ્રષ્ટિએ આ બીજો પ્રકાર છે, એમાં સંપૂર્ણ સ્થાનિક સ્વરાજ્યનું નિયંત્રણ હોય છે, જેની અંદર ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતનું કોઈ પણ એકમ છે એની ઉપર નિયંત્રણ રાખતું હોય છે, અંકુશ ધરાવતા હોય છે, તો તેને સામુદાયિક વન કહેવામાં આવે છે. ત્રીજો એમાં પ્રકાર આવે છે એ છે ખાનગી જંગલો. ભારતની અંદર ખૂબ જૂજ પ્રમાણમાં જોવા મળતા અને પૂર્વના રાજ્યોની અંદર આ પ્રકારના જંગલો જોવા મળે છે, જેની અંદર મોટાભાગે વ્યક્તિગત માલિકી, આ જંગલની માલિકી સરકારની નહીં પણ કોઈ એક વ્યક્તિની માલિકી જોવા મળે છે. આ પ્રકારના જંગલો ભારતની અંદર ઓડિશા, મેઘાલય અને આ બાજુ ઉત્તર ભારતની અંદર પંજાબના કેટલાક વિસ્તારો અને હિમાચલ પ્રદેશની અંદર ખાનગી માલિકીના જંગલો બનાવવામાં આવેલા છે. બાકી બધા જંગલો છે ને એની ઉપર નિયંત્રણ સરકારનું હોય છે. ત્યાર પછીનો મુદ્દો આપણે લઈએ નિર્વનીકરણ. જંગલો ન હોય તેને નિર્વનીકરણ કહેવાય, એટલે કે જંગલોનો વિનાશ થવો. જંગલોનો વિનાશ થવા પાછળના કેટલાક જવાબદાર પરિબળો અથવા કારણો છે, જેની અંદર પહેલું છે
જંગલોનું નષ્ટ થવું. વૃક્ષો કાપી નાખવામાં આવે ત્યારે મોટા ભાગે જંગલોનો વિનાશ થાય છે, એટલે પણ નિર્વનીકરણ સર્જાતું જોવા મળે છે. આ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ છે એ પણ એની અસરના ભાગરૂપે આપણે કહી શકીએ કે જો નિર્વનીકરણની પ્રક્રિયા સર્જાય તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. હવે નિર્વનીકરણ થાય તો આ જે અસરો છે એનામાં પહેલી આપણે કહી લઈએ તો કે કાર્બન ડાયોક્સાઇડ છે એ હવાની અંદર સતત વધતો જાય અને તેની આડઅસર માનવ અને પ્રાણી જગત ઉપર જોવા મળે. ગ્રીન હાઉસ ઇફેક્ટની અસર સર્જાય. મોટાભાગે તાપમાન છે સતત ઊંચું જતું જોવા મળે છે. વૃક્ષોનું પ્રમાણ ઘટતું જાય છે. તાપમાન જેટલું હોવું જોઈએ હરિતગૃહની અંદર એ જોવા મળતું નથી. ત્યાર પછી જમીન ધોવાણ છે એ સતત વધતું જાય. વૃક્ષો ન હોય તો માટીના કણો છે એને પવન અથવા વરસાદનું જે પાણી છે એ માટીને ઢસડી લઈ જાય છે, એટલે શું થાય છે, જમીન ધોવાણ વધે છે. આ ઉપરાંત નિર્વનીકરણની મોટા મોટી અસર કે જંગલો નાશ પામે છે, એટલે જંગલોનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટતું જાય છે. ત્યાર પછી સજીવ આવાસ ઘટ્યા એટલે મોટા ભાગના પ્રાણીઓ છે એ પ્રાણીઓ પોતાના બચાવ માટે આજુબાજુનો જે રહેણાંક વિસ્તાર હોય જ્યાં માનવ વસ્તી હોય ત્યાં જતું રહે છે અને એ ઘણી વખત મૃત્યુ પણ પામે એવું પણ બની શકે. ત્યાર પછી પશુ મારણમાં પણ વધારો થાય છે. કોઈ પશુ ગામની અંદર આવી જાય, તમે પેપર ને ટીવીની અંદર જોતા છે કે દીપડો આ ગામની અંદર ઘૂસી ગયો, સિંહ કે વાઘ છે જૂનાગઢની અંદર આવી ગયો, આવું સાંભળ્યું છે. તો એની પાછળનું કારણ શું કે એનો રહેણાંક વિસ્તાર રહ્યો ને એ દિવસે ને દિવસે ઘટતો જાય છે, એટલે આજુબાજુના ગામમાં જાય અને ડરના મારીએ લોકો છે એને મારી નાખે, એટલે એનો શું થાય, મૃત્યુ થાય છે. તો પશુ મારણમાં વધારો થવાને પરિણામે પણ નિર્વનીકરણની મોટામાં મોટી અસર થતી જોવા મળે છે. હવે આ વન સંરક્ષણ અંગેના ઉપાયો આપણે લઈએ. જંગલોનો વિનાશ થતો અટકાવવા માટે કયા કયા પ્રકારના પગલાઓ લઈ શકાય? તો અપરિપક્વ જેટલા પ્રમાણમાં વૃક્ષો છે, ઝાડ પાન છે, એને ક્યારેય કાપવા નહીં. નાના છોડ હોય, નાના વૃક્ષો જે ઉગતા હોય એને ક્યારેય કાપવા જોઈએ નહીં. એને અપરિપક્વ વૃક્ષ છેદન, છેદન એટલે કાપવું, એને કાપવા જોઈએ નહીં. બીજો, ઉદ્યોગ અને વૃક્ષારોપણની ફરજ પાડવી. જે જગ્યાએ જંગલો કાપીને કારખાના બને છે એને એમ કહેવાનું કે જેટલા ઝાડ કાપ્યા એટલા ને એટલા બીજા ઉછેરવાના, એટલે ઉદ્યોગ અને આવા પ્રકારના વૃક્ષારોપણની ફરજ પાડી દેવાની, ફરજિયાત કે તમારા આટલા વૃક્ષો ઉછેરવાના. ત્યાર પછી વન સંરક્ષણને લગતા જે નિયમો છે એ નિયમોને અતિ કડક અને એનો અમલ થાય એવા પ્રકારના કાયદાઓ બનાવવા જોઈએ. ત્યાર પછી લોકોની અંદર જનજાગૃતિ કેળવાય, લોકો વધુ ને વધુ જાગૃત બને એના માટે રેલીઓ છે, પત્રિકાઓ છે, અભ્યાસક્રમની અંદર વન્ય પર્યાવરણના કેટલાક વિષયો દાખલ કરવામાં આવે તો જંગલોનો ભવિષ્યની અંદર વિનાશ થતો અટકાવી શકાય અને લોકો જાગૃત બનતા વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ યોજશે. ત્યાર પછી પાઠ્યક્રમની અંદર જો વન સંરક્ષણ અને વન્ય જીવો સંદર્ભની માહિતી આપવામાં આવે તો એ બાળક ભવિષ્યની અંદર વન્યજીવોનું અને વનોનું રક્ષણ કરશે. એને લગતી સંપૂર્ણ માહિતી આ પાઠ્યક્રમની અંદર આપવામાં આવે. આ પાઠ્યક્રમ એટલે અભ્યાસક્રમ છે, એની અંદર દાખલ કરવી. ત્યાર પછી રોડ રસ્તાઓ છે, કોઈ પણ રોડ રસ્તાઓ એની બંને સાઈડની અંદર વૃક્ષારોપણ કરવામાં આવે એને કહેવાય સામાજિક વનીકરણ. તો આ સામાજિક વનીકરણની પ્રવૃત્તિ કરવામાં આવે તો લોકોને રોજગારી પણ મળે અને બીજો કયો ફાયદો થાય તો કે વન સંરક્ષણ પણ થઈ શકે. ત્યાર પછી જંગલોનો વિનાશ થતો અટકાવવા માટે પુનઃપ્રાપ્ય સંસાધનોનો ઉપયોગ કરવો. દાખલા તરીકે બળતણ માટે આપણે લાકડું વાપરતા હોય તો એની જગ્યાએ હવે સીએનજી જેવા કેટલાક પ્રાકૃતિક વાયુ છે એનો ઉપયોગ કરવો. પવન ઉર્જા છે, ભરતી ઉર્જા છે, એ પવનચક્કી દ્વારા વીજળી પેદા થાય એવા પ્રકારના જો સાધનો વસાવવામાં આવે તો પણ વન્ય અને વન સંરક્ષણ કરી શકીએ છીએ. ત્યાર પછી જંગલની અંદર જે આગ લાગે ને એને દાવાનળ કહેવાય. તો જંગલની અંદર આગ ન લાગે એની તકેદારી રાખવી જોઈએ. જો લાગે તો એને બચાવવા માટેના આપણી પાસે સાધનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવા જોઈએ. જંગલનો
કચરાનો યોગ્ય સ્વરૂપે નિકાલ કરવો જોઈએ. જંગલની અંદર ઘણો બધો કચરો, પ્લાસ્ટિક ને અસંખ્ય પાણીની બોટલો ને એવું પડ્યું હોય છે, તો એ પર્યાવરણને નુકસાન કરે છે. તો એને તમે યોગ્ય જગ્યાએ નિકાલ કરી દો તો સ્વાભાવિક છે કે વંશ રક્ષણ થઈ શકે. ત્યાર પછી પશુચરણની પ્રવૃત્તિઓ મોટાભાગે નાના છોડ છે, ઘાસ છે એને નાશ કરી નાખે છે, એટલે ક્યારેય જંગલો વધતા નથી. તો એની ઉપર જો પ્રતિબંધ મૂકવામાં આવે